મહત્વના સમાચાર સાંતલપુરથી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામના મોમાઈ માતાજીના મંદિરે રાજપૂત જાડેજા પરિવાર દ્વારા ભવ્ય હવન કરવામાં આવેલ. સાંતલપુર તાલુકાના આંતરનેસ ગામના મોમાઈ માતાજીના મંદિરે આઠમ નિમિત્તે રાજપૂત જાડેજા પરિવાર દ્વારા ભવ્ય હવન કરવામાં આવ્યું. આઠમું નોરતું એટલે અલૌકિક સિદ્ધિ પ્રદાન કરી અસંભવને સંભવ કરનારી માતા મહાગૌરીની આરાધનાનો દિવસ હોવાથી સાંતલપુરના સમસ્ત જાડેજા પરિવાર દ્વારા હવનમાં બેસનાર જયેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા કરવામાં આવેલ જગદંબાની પ્રાર્થના સર્વે ભક્તોને અલૌકિક સિદ્ધિ પ્રદાન કરી અસંભવને સંભવ કરે તેવી માતાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવેલ, જેમાં ઉપસ્થિત મહાનુભાવો જ્ઞાન સ્વામી, સ્વામિનારાયણ મંદિર મૂળી અરવિંદ ગિરિબાપુ, સાંતલપુર સરપંચ મેંદુભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શક્તિસિંહ જાડેજા, વાઘુભા જાડેજા, સુખાજી જાડેજા ઉપસ્થિત રહ્યા. સાંતલપુરથી ભગીરથસિંહ જાડેજાનો રિપોર્ટ. આપનું નામ? મહંત શ્રી અરવિંદ ગિરિબાપજી, શ્રી મુંબઈ ધામ આંતરનેસ, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. આજે માતાજીએ ખૂબ સારી રીતે યજ્ઞ અને મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો સાંતલપુર જાડેજા પરિવાર દ્વારા તરફથી, અને ખૂબ માતાજી કને આશીર્વાદ બધાએ મેળવ્યા, અને બહેનો, બાળકો, માતાઓ બધાએ રાસગરબા રમી અને માતાજીની ભૂમિ પવિત્ર કરી. અને એ મૂર્તિ માતાજીની જે છે, મોમાઈ માતાજીની, એ કોઈ ઘડેલી નથી, કોઈ બેસાડેલી નથી. એ મૂર્તિ માતાજીએ જમીનમાંથી પ્રગટ થયેલી છે. અને માતાજીએ આખો લીમડો એક ખારો હોય એમાંથી એક જ ડાર મીઠી હે એવું તપસ્વી જગ્યા છે. અલૌકિક બહુ, ક્યાંયથી માણસ આવે છે દર્શનાર્થી. અને આઠમને, દર આઠમે ઓમ તો દર આઠમે જમણવાર હોય જ છે, પણ કોઈ હાલતા આવે, કોઈ દડતા આવે, કોઈ ગાડી લઈને આવે, કોઈ વાહન લઈને આવે. ખૂબ મારી માતાજીએ ખૂબ સારી રીતે બધું કાર્ય જાડેજા પરિવાર દ્વારા કરવામાં આવે છે.